નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ ગણિત વિષયના પ્રકરણ એક દાખલો એક આગળના વિડીયોમાં છે આ વિડીયોમાં આપણે દાખલા બે થી શરૂઆત કરીએ દાખલા બે ની રકમનો અભ્યાસ કરીએ નજીકના સોના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપો એટલે કે સરવાળો કરવાનો છે આપણે આશ્રય કિંમત લઈને સરવાળો કરવાનો છે કઈ કઈ આશ્રય કિંમત લેવાની તો સોના સ્થાન પર અને બીજી દશકના સ્થાન પર એટલે બે દાખલા ગણવા પડશે આ માટે જ તો સૌથી પહેલા સોના સ્થાનને આધારે આપણે દાખલો જોઈ લઈએ ચારસો ઓગણચાલીસની સો સુધીની આશરે કિંમત સો સુધીની આશરે કિંમત દાખલા એકમાં આપણે જોયું કે ચારસો ઓગણચાલીસે કોની કોની વચ્ચે આવે છે ચારસો ને પાંચસો તો એમાં કોની નજીક છે ચારસો હવે આપણે ડાયરેક્ટ ગણીશું કેવી રીતે ડાયરેક્ટ ગણીશું સીધી રીતે તો સો પછીની જે સંખ્યા છે એ કેટલી છે ઓગણ જો એ પચાસ કરતાં નાની હોય તો એને આપણે શૂન્ય શૂન્ય કરી લેશું અને ચાર સોની કિંમત તેની તેર હશે પણ જો એ કિંમત પચાસ કરતા મોટી હોય તો એને શૂન્ય શૂન્ય કરીને સોની કિંમતમાં એક વધારો કરી આપશું એટલે કે ચારસો ઓગણચાળીસની સો સુધીની આશરે કિંમત થશે ચારસો કારણ કે એ પચાસ કટા સો પછીની જે કિંમત છે ઓગણચાળીસ એ પચાસ કરતા ઓછી છે એટલે એની કિંમત થશે ચારસો અથવા તમે આમ પણ લખી શકો ચારસો એ ચારસો અને પાંચસોની વચ્ચે આવે છે અને ચારસોની વધારે નજીક છે ચાલો એવી રેટ જોઈએ ત્રણસો ચોત્રીસ ત્રણસો ચોત્રીસની સો સુધીની આશરે કિંમત એમાં પણ જોઈ લઈએ સો પછીની જે કિંમત છે સંખ્યા છે એ ચોત્રીસ છે પચાસ કટ્ટા નાની છે એટલે એને આપણે શૂન્ય કરશું અને સોમાં વધારો થશે નહીં એટલે ત્રણસો એવી રીતના જોઈએ ચાર હજાર ત્રણસો સત્તર ની સો સુધીની આશરે કિંમત હવે આપણે સોના આધારે કિંમત લખવાની છે હજારના સ્થાન બધી ચાર છે તે તો એમના એમ જ હવે સો પછીની કિંમત સત્તર છે પચાસ કરતા નાની એટલે સોમાં વધારો થશે નહીં ડાયરેક આવશે ચાર હજાર ત્રણસો સરવાળો કરી લઈએ ચારસો વટ્ટા ત્રણસો વટ્ટા ચાર હજાર ત્રણસો શૂન્ય 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 ચાર વટા ત્રણ સાત સાત ત્રણ દસ દસનું શૂન્ય એક એક વટ્ટા ચાર પાંચ એટલે કે જવાબ આપણો અંદાજિત જવાબ પાંચ હજાર આવે છે હવે આ જ દાખલો સોના કિંમત સોના સ્થાના દ્વારા ગણી એ જ દશકના સ્થાન પર પણ છે એટલે દાખલો ફરી ગણવો પડશે ચારસો ઓગણચાલીસની દસ અથવા દશક સુધીની આશરે કિંમત હવે આપણે જે આશરે કિંમત લખવાની છે દશકના આધારે લખવાની છે એટલે સો એમનો એમ આવશે સો તો મોટી કિંમત છે એટલે સો એમનો એમ દશક પણ કોણ છે ત્રણ જો ત્રણ દશક પછીની કિંમત જો પાંચ અઠવા પાંચથી વધારે હોય તો આપણે એને શૂન્ય કરી લેવાની અને દશકમાં એક સ્થાન ઉમેરી લેવાનું અહીંયા નવ એ પાંચ કટ્ટા મોટા છે એટલે પાંચ કટ્ટા મોટા હોય તો દશકમાં એક વધારો કરી આપે ત્રણમાંથી થઈ જાય ચાર અને એકમ શૂન્ય એવી રીતે જઈએ ત્રણસો ચોત્રીસ ત્રણસો ચોત્રીસ ની દસક દસક સુધી કિંમત એમાં પણ આપણે દસક ના લખવાની છે એટલે સો ટ એમનો એમ એટલે સો ના સાંભળે કોણ છે ત્રણ હવે દશક પછીની કિંમત કોણ છે ચાર પાંચ કટાણાની એટલે દશકના સ્થાનમાં વધારો થશે નહીં ત્રણના ત્રણ અને એકમ શૂન્ય જો ચાર અથવા ચારથી નાની હોય તો વધારો થશે નહીં પણ પાંચ કરતાં પાંચથી મૂડી એટલે પાંચ છ સાત આઠ હોય તો કિંમતમાં વધી જાય એક બે ત્રણ ચાર હોય તો કિંમતમાં વધારો થતો નથી ત્યારે ઓછી કિંમત થાય એવી રીતના જઈએ ચાર હજાર ચાર હજાર ત્રણસો સત્તર ચાર હજાર ત્રણસો સત્તર ની દશક સુધીની આશરે કિંમત દશક સુધી છે એટલે હજાર અને સો ટો એમના એમ આવશે ચાર અને ત્રણ એમના એમ હવે દશક પછીની કિંમત પાંચ કરતા વધારે છે એટલે દશકના કિંમતમાં વધશે એક ઉમેરી આપો એટલે એક ને એકમાં એમાં એક ઉમેરો એટલે બે ચાર હજાર ત્રણસો વીસ હવે સરવાળો કરી લઈએ ચારસો ચાલીસ વટા ત્રણસો ત્રીસ વટા ચાર હજાર ત્રણસો વીસ શૂન્ય 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 ચાર વટા ત્રણ સાત સાત વટા બે નવ ચાર વટા ત્રણ સાત વટા ત્રણ દસ શૂન્ય એક વટા ચાર પાંચ પાંચ હજાર નેવું દશકના આધારે અને પાંચ હજાર સો ના આધારે આગળની રકમ જોઈએ હવે દાખલો બી એક લાખ આઠ હજાર

આશરે કિંમત ચાલો સો સુધીની એટલે આપણે લાખ અને દસ હજાર હજાર સો પછીની કિંમત કેટલી છે ચોત્રીસ એ પચાસ કરતા ઓછી એટલે સોના સ્થાનમાં વધારો થશે નહીં સાત ના સાત અને પાછળ શૂન્ય શૂન્ય એવી રીતના સુડતાળીસ હજાર પાંચસો ની સો સુધીની આશરે કિંમત એમાં પણ સુડતાલીસ હજાર છે તો એમ ના એમ કારણ કે આપણે સો પછી જોવાનું છે સો પછીની કિંમત સોના સ્થાન પછીની કિંમત નવ્વાણું છે એ પચાસ કરતા વધારે એટલે સોના સ્થાનમાં વધારો પાંચની જગ્યાએ છ અને પાછળ ડબલ શૂન્ય ચાલો હવે તો બાદ બાકી આપણે કરી શકીએ એક લાખ આઠ હજાર સાતસો ઓછા સુડતાળીસ હજાર છસો શૂન્ય ઓછા શૂન્ય 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 ઓછા શૂન્ય શૂન્ય સાત ઓછા છ એક આઠ ઓછા સાત એક દસ કો લીધો અહીંયા દસમાંથી ચાર જાય તો છ અને આ શૂન્ય એટલે તમારો જવાબ આવશે એકસઠ હજાર સો એવી રીતના આગળ જઈએ દશકના ડારે ગણી લઈએ હવે એક લાખ આઠ હજાર સાતસો ચોત્રીસ ની આશ્રય કિંમત બરાબર દશક સુધીની એટલે લાખ હજાર દસ હજાર સો એમ ના એમ દશક પછીની કિંમત કઈ છે ચાર પાંચ કટ્ટા નાની એટલે કિંમતમાં વધારો થશે નહીં એવી રીતના સુડતાળીસ હજાર પાંચસો નવ્વાણું ની દશક સુધીની આશરે કિંમત સોના સ્થાન સુધી આપણે એમને એમ લખીશું નવ પછીની કિંમત કેટલી છે પાંચ કટ્ટા વધારે એટલે એ આપણે નવ ને કરી દેસુ દસ

સુડતાળીસ હજાર છસો એટલે એકસઠ હજાર એકસો ને ત્રીસ હવે આપણે આગળનો દાખલો જોઈએ આઠ હજાર ત્રણસો પચીસ ઓછા ચારસો એકાણું તો એનું પણ આપણે સો અને सोने दशक ना आधारे दाखल गणिसू आठ हजार त्रास पीसनी सो ना आधारे किंमत सो सुधी आश्रय किंमत એટલે હજાર તો એમ ના એમ સો પછીની સંખ્યા કેટલી છે પચીસ પચાસ કરતા નાની છે એટલે કિંમતમાં વધારો થશે નહીં એવી રીતના ચારસો એકાણું ની સો સુધીની આશરે કિંમત તો સો પછીની કિંમત એકાણું છે એટલે સોના સ્થાનમાં વધારો બંનેઓની બાદ બાકી આઠ હજાર ત્રણસો ઓછા પાંચસો બાદબાકી કરીએ શૂન્યમાંથી શૂન્ય જતા શૂન્ય શૂન્યમાંથી શૂન્ય જતા શૂન્ય ત્રણમાંથી પાંચ ન થાય એટલે બાજુમાં દસ સાત થઈ જાય એ દસકોલ ત્રણને મળી જાય તો તેર તેર ઓછા પાંચ બરાબર આઠ અને સાત ઓછા શૂન્ય સાત સાત હજાર આઠસો ચાલો એ જ દાખલો ફરીથી ગણીએ દશકના આધારે આઠ હજાર ત્રણસો દશક સુધીની આશરે કિંમત કેટલી થશે દશક સુધી એટલે હજાર અને સો તો એમના એમ દશક પછીની કિંમત પાંચ કટ્ટા વધારે છે પાંચ અથવા પાંચ કટ્ટા વધારે તો દશકના સ્થાનમાં વધારો થાય એટલે બેમાંથી ત્રણ થઈ જશે આ બે કેટલા થઈ જશે બેની પાછળ પાંચ વાળી ત્રણ થઈ જશે અને શૂન્ય એવી રીતના ચારસો એકાણું ની દશક સુધીની આશ્રય કિંમત ો તો એમનો એમ દશક પછીની કિંમત પણ છે એક એટલે કિંમતમાં વધારો થશે નહીં ચાલો એમની બાદ કરી લઈએ આઠ હજાર ત્રણસો ત્રીસ ઓછા ચારસો નેવું શૂન્ય ઓછા શૂન્ય શૂન્ય આ ત્રણ ઓછા નવ ન થાય એટલે બાજુમાંથી બે અને એ દસકો એને મળે તેર તેર ઓછા નવ બરાબર ચાર બે ઓછા ચાર ન થાય એટલે બાજુમાંથી દસકો સાત અને બે બની ગયા બાર

ચાલો બંને આપણે સો ના અઢારે કિંમત જોઈ લઈએ તો ચાર હજાર સોરી ચાર લાખ નેવ્યાસી હજાર ત્રણસો અડતાલીસ ની સો સુધી સો સુધીની આશરે કિંમત એટલે લાખ હજાર દસ હજાર એમ ના એમ કારણ કે આપણે સોના અઢારે ગણવાનું છે સો સોના સ્થાન પછીની જે કિંમત અડતાળીસ છે એટલે પચાસ કરતા નાની એટલે કિંમતમાં વધારો થશે નહીં અને એ થઈ જશે ત્રણસો એવી રીતના અડતાળીસ હજાર ત્રણસો ની સો સુધીની આશરે કિંમત હજાર દસ હજાર તો એમના એમ અડતાળીસ હજાર હવે સો પછીની જે સંખ્યા છે પાસઠ પચાસ કરતા મૂડી એટલે સોના સ્થાન માં ત્રણ માંથી થઈ જશે ચાર અને પાછળ શૂન્ય શૂન્ય ગણતરી કરી લઈએ ચાર લાખ નેવ્યાસી હજાર ત્રણસો ઓછા અડતાળીસ હજાર ચારસો શૂન્ય ઓછા શૂન્ય શૂન્ય ઓછા શૂન્ય ત્રણ ઓછા ચાર ન થાય બાજુમાં દસકો એ થઈ ગયા આઠ દસકો મળી ગયો ત્રણ એટલે થઈ ગયા તેર માંથી ચાર નવ આઠમાંથી જાય તો શૂન્ય આઠમાંથી હજાર ચાર ચારમાંથી શૂન્ય હજાર ચાર ચાર લાખ ચાલીસ હજાર નવસો આ જ કિંમત ફરીથી ગણીએ દશકના આધારે ચાર લાખ નેવ્યાસી હજાર ત્રણસો અડતાળીસની દશક સુધીની આશરે કિંમત દશક સુધી છે એટલે લાખ દસ હજાર હજાર સો એમના એમ દશક પછીની કિંમત કેટલી આઠ પાંચ કટ્ટા મૂડી એટલે દશકમાં એક ઉમેરી આપો ચારમાં થઈ જશે પાંચ એવી રીતના અડતાળીસ હજાર ત્રણસો પાસઠ ની દશક સુધીની આશરે કિંમત

દસકો મળી ગયો પાંચ ને એટલે એ થઈ ગયા પંદર પંદર ઓછા સાત બરાબર આઠ બે ઓછા ત્રણ નો થયા બાજુમાંથી દસકો આઠ એ દસકો બેમાં બાર બાર ઓછા ત્રણ બરાબર નવ આઠ ઓછા શૂન્ય આઠ ચાર ચાર ઓછા શૂન્ય ચાર ચાર લાખ હજાર નવસો આ રીતે તમારે પાંચ દાખલા બીજા કરવાના જેથી તમને વધારે પ્રેક્ટિસ થાય